नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। बाळ मित्रों, आज आपणे धोरण चार विषय छे अंग्रेजी, जे नवो पाठ्यपुस्तक आवेलू छे। अंग्रेजी में यूनिट बे, तेनो भाग बे। भाग बे नी अंदर आपणे राइटिंग अने स्पीकिंग एटले के पाना नंबर 20 पछीनुं आपणे जोवाना छीए। पाना नंबर 20 पहेलानो भाग एक नी अंदर जोई गया छे। भाग एक नो वीडियो ना जोयो होय तो आ वीडियो ना डिस्क्रिप्शन में आपेल छे, तेनी मदद थी तमे भाग एक नो वीडियो जोई शकशो। यूनिट नुं नाम छे एनिमल्स अवर फेथफुल फ्रेंड। फेथफुल एटले विश्वासु, प्राणीओ आपणा विश्वासु मित्रो। तेनी पाठ समझूती, प्रश्नोना जवाब, खाल जग्या के जो जे कोई पण अंदर प्रवृत्ति आवेली छे तेनी आपणे समझूती मेळवाना छीए अने सोल्यूशन पण आपवाना छीए। अमारी चेनल ने सब्सक्राइब करो, लाइक करो, शेर करो और बेल नोटिफिकेशन आइकॉन ऑन करो, जेथी अमारा दरेक नवा वीडियो नी नोटिफिकेशन तमारा मोबाइल नी स्क्रीन पर मिली सके। आ दरेक वीडियो नू पीडीएफ स्वरूपे सॉल्यूशन मेळवा माटे विश्वगुरु संजय पटेल प्ले स्टोर माथी एप्लिकेशन इंस्टॉल करो। तद्दन फ्री एप छे, कोईपण प्रकारनो चार्ज आपनी पासेथी लेवामां आवतो नथी। पीडीएफ मेळवा माटे बधा धोरण पर क्लिक करी, धोरण पसंद करी, विषय अंग्रेजी पर क्लिक करी, वीडियो पर क्लिक करी वीडियो जोई शकशो, पीडीएफ पर क्लिक करी सॉल्यूशन जोई शकशो। चालो शुरू करिए। भाग बेनू राइटिंग थी शुरू थाय छे, तो अहीं तमारे एक चित्र आपेलू छे, चित्रनी अंदर तमारे जोई लेवानू छे। तो के आ भाई छे, जे माळी छे, शू करे छे, पाणी पाया रह्या छे। बिलाड़ी छे, तेनी नीचे बॉल के एवुं कंईक छे। खिसकोली झाड पर चढ़े छे। बे पक्षी डाळी पर बैठा छे। आ बधुं तमारे समजी लेवानू छे, जोई लेवानू छे। आना आधारे आपणे ખાલી જગ્યા પૂરી કરવાની છે, તો ખાલી જગ્યા જોઈએ। કૌંસની અંદર તેના જવાબ આપેલા છે, તેનો ઉપયોગ કરવાનો છે। પહેલું છે ઈટ ઇઝ એ ખાલી જગ્યા ગાર્ડન। તો આ કેવો ગાર્ડન છે? સુંદર ગાર્ડન છે, બ્યુટીફુલ સુંદર ગાર્ડન, સરસ મજાનો દેખાય છે, માટે બ્યુટીફુલ આપશે। ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર। ત્યાં કેવા કલર છે? ડિફરન્ટ, કેવા કેવા કલર છે? તો શેના કલર છે? તો ફ્લાવર્સના। શેના છે? There are flowers of different color. ફૂલના અલગ અલગ કલર છે। Butterflies are ખાલી જગ્યા around the flower. તો fluttering, fluttering એટલે ઉડ્યા કરવું, આપણે કેમ પતંગિયા એકબીજા ફૂલની આગળ પાછળ ઉડ્યા કરતા, ફફડાટ એટલે કે ઉડ્યા કરવું એમ। અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ, શું કરે છે? વોટરિંગ। જો પેલો છોકરો છે, માળી છે કે છોકરો છે, વોટરિંગ એટલે કે છોડને પાણી પાઈ રહ્યો છે। વોટરિંગ એટલે પાણી પાવું, પ્લાન્ટ એટલે છોડને। ધેર ઇઝ એ બિગ ખાલી જગ્યા ધ કોર્નર ઓફ ધ ગાર્ડન, મોટું એવું ઝાડ છે, તો તેમાં ટ્રી આવશે। ટુ ખાલી જગ્યા શું છે? બે શું હતું? બર્ડ્સ એટલે કે પક્ષી હતા, તો ટુ બર્ડ્સ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓન ધ ટ્રી। બ્રાન્ચ એટલે ડાળી, અગાઉ આવી ગયું છે, ઝાડની ડાળી પર સિટિંગ એટલે બેઠા છે બે પક્ષીઓ, ટુ બર્ડ્સ। અ કેટ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી અંડર, તે ઝાડની નીચે રમે છે। ધેર ઇઝ એ સ્ક્વિરલ, સ્ક્વિરલ એટલે ખિસકોલી, ઓન ધ ટ્રંક ઓફ ધ ટ્રી, તેના થડ પર, થડ પર ચડી રહી છે। આગળ વધીએ। હવે જુઓ, એક સ્ટોરી છે, કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ। તો આ શિયાળને ફોક્સ કહેવાય। એકવાર એને ભૂખ લાગી, ભૂખ લાગીને ધીમે ધીમે ચાલતું ચાલતું આવ્યું, તો તેણે શું જોયું? દ્રાક્ષનો બગીચો જોયો, દ્રાક્ષનો બગીચો જોયો અને દ્રાક્ષને લૂમખા, બંડલ, આમ આપણે કેમ બંડલ કહીએ, નોટોનું બંડલ, એવું આ દ્રાક્ષનું બંડલ લૂમખા હતા, દ્રાક્ષનો લૂમખા કહેવાય, તમે દ્રાક્ષનું બંડલ ના કહેવાય પછી એને, ઓકે? તો દ્રાક્ષના લૂમખા લટકતા હતા। આ શિયાળ ભાઈએ તો બહુ કૂદકા માર્યા, પણ આ દ્રાક્ષ ઊંચી હતી તો પહોંચી શક્યા નહીં। પછી છેલ્લે એમના મોઢામાં પાણી આવી ગયું, પછી તો શિયાળભાઈ પાછા વળી ગયા, દ્રાક્ષ ખાવા મળી નહીં। અને બધાને શું કહે જઈને, દ્રાક્ષ તો ખાટી હતી ભાઈ, ખવાય એવી નહોતી ભાઈ, ના ખવાય, દ્રાક્ષ તો ખાટી છે, આવું કીધું, કેમ એને ખાવા ના મળી એટલે। ચલો હવે અંગ્રેજીમાં જોઈ લઈએ આપણે કઈ રીતે જવાબ છે તે આપણે લખવાનો છે, ખાલી જગ્યામાંથી શોધીને લખવાનો છે। તો વન્સ ધેર વોઝ એ ખાલી જગ્યા, એક વખત શિયાળ હતું, એક શિયાળ હતું ત્યાં, એક વખત શિયાળ હતું। હી વોઝ હંગ્રી, હંગ્રી એટલે ભૂખ્યું હતું। હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ, ફૂડ, ફૂડ એટલે ખોરાકની શોધમાં, સર્ચ એટલે શોધવું।
ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ. ફાઇન્ડ એટલે શોધવું, એની એટલે એક પણ ફૂડ એટલે ખોરાક તેને મળ્યો નહીં. એટ લાસ્ટ છેલ્લે હી રીચ્ડ ધ ફાર્મ ઓફ ગેસ ગ્રેપ્સ. ફાર્મ એટલે ખેતર, ગ્રેપ્સ એટલે દ્રાક્ષના ખેતરમાં ગયું. હી સો બંચીસ બેન્ચ એટલે કે બેન્ચીસ એટલે કે બંડલ લુમખા લુમખા ઓફ ખાલી જગ્યા. શેના લુમખા જોયા તેણે? ગ્રેપ્સ, દ્રાક્ષના લુમખા જોયા. હી વોન્ટેડ ટુ ઈટ ધ ગ્રેપ્સ. વોન્ટ એટલે ઈચ્છવું, ઈટ એટલે ખાવું, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ખાવાની ઈચ્છા થઈ. હિસ માઉથ બિગન ટુ વોટર. આમ કેમ આપણે બહુ સારું એવું બહુ આમ ભાવતું હોય તો મોઢામાં શું આવી જાય? પાણી આવી જાય. તો આને પણ મોઢામાં પાણી આવી ગયું. હી ટ્રાઈડ ટુ ઈટ ધ ગ્રેપ્સ. તેણે દ્રાક્ષને ખાવાનો પ્રયત્ન કર્યો. હી જમ્પડ. જમ્પડ એટલે કૂદકા માર્યા. જમ્પડ અગેઇન એન્ડ અગેઇન બટ ઓલ હિઝ ઇફર્ટ વેસ્ટ અનલેસ. અનલેસ એટલે નકામું, ઇફર્ટ એટલે પ્રયત્ન. તેના બધા જ પ્રયત્નો નકામા ગયા. ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ ટુ રીચ. દ્રાક્ષ છે એ ઘણી બધી ઊંચી હતી. હી ગો ટ્રાય. તેણે ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો. હી વોઝ શ્યોર ધેટ હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ. હવે તેને સમજાઈ ગયું, તેને ખાતરી થઈ ગઈ કે આપણે ભાઈ દ્રાક્ષ ગેટ એટલે ખાઈ શકશું નહીં, મેળવી શકશું નહીં. હી ખાલી જગ્યા ઓલવેઝ. હી વેન્ટ અવે સેઇંગ. હી વેન્ટ અવે સેઇંગ. તે ત્યાંથી જતું રહ્યું, બોલીને ગયું. શું બોલીને ગયું? ધ ગ્રેપ્સ આર શ્યોર. શ્યોર એટલે ખાટી, દ્રાક્ષ ખાટી છે. આવું બોલીને પછી જતું રહ્યું. કેમ ખાટી છે? એને ચાખી તો નથી પણ બધાને કીધું કે એના ખાટી છે, ના ખવાય એમ. લેંગ્વેજ ફંક્શન છે, જો અહીં તમને સમજાવી દઉં મિત્રો. આ એક જ છે, આ એક એપલ છે, માટે એન એપલ કહેવાય. એક કરતાં વધારે હોય એટલે કે ઘણા બધા, મેની એટલે ઘણા બધા, એક કરતાં વધુ હોય તો બહુવચન કહેવાય, એટલે કે એપલ્સ લાગે. પાછળ એસ કે ઈએસ લગાડવાનો છે. અહીં ખાલી ઈ છે, અહીંયા કંઈ લગાવેલું નથી, અહીંયા એસ પાછળ લગાવે છે. કેમ? કારણ કે આ ઘણા બધા સફરજન છે. તે જ રીતે અહીં બોય, આ છોકરો એક જ છે, અહીંયા બે છે તો બોયસ આવશે. શું આવશે? બોયસ આવશે. અને આ એ લગાવવાનો નહીં. આ એ એન છે એ જ્યારે એક વસ્તુ હોય, એક વસ્તુ હોય ત્યારે જ આ એ એન લાગે. બાકી ઘણી બધી વસ્તુ હોય ત્યારે અહીં એ એન કાઢી દેવાનો અને પાછળ એસ કે ઈએસ લગાડવાનો થાય. ઓકે, એ થોડા મોટા થશો એટલે તમને આવડતું જશે. અહીંયા એક બોયસ બોય છે તો અહીં બે છે, માટે બોયસ લખવાનું છે. નેક્સ્ટ અહીંયા જુઓ, અમ્રેલા એક જ છે, અમ્રેલા એટલે છત્રી, તો અહીંયા બે છે તો અહીંયા લખશે અમ્રેલાસ. અહીંયા ફ્લાવર એટલે કે ફૂલ એક જ છે, અહીંયા ત્રણ છે એટલે કે એક કરતાં વધારે છે, તો અહીંયા આપણે લખવાનું છે ફ્લાવર્સ. નેક્સ્ટ અહીંયા બોલ એક જ છે, અહીંયા ઘણા બધા બોલ છે, તો અહીંયા આવશે બોલ્સ. અહીંયા ડોગ એટલે કૂતરો એક જ છે, અહીંયા એક કરતાં વધારે છે, માટે અહીંયા લખીશું આપણે ડોગ્સ. પાના નંબર 22 પૂર્ણ થાય છે, પાના નંબર 23 પર જઈએ. હવે જુઓ બાળકો, એકદમ ઇઝી અને આવડી જાય એવું છે ધીસ. તો જ્યારે કોઈ પણ વસ્તુ નજીક હોય ત્યારે ધીસ વપરાય. શું વપરાય? આ ધીસ. નજીક હોય પણ કેટલી વસ્તુ? એક જ વસ્તુ હોય ત્યારે ધીસ વપરાય. હવે કોઈ પણ વસ્તુ નજીક, આખું નજીકનું ખાનું છે, આખું શેનું? નજીક, આ નજીક માટે આવે, નજીકનું ખાનું છે. આ ધીસ છે એ પણ નજીક માટે વપરાય, પણ ક્યારે? એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે. સમજાઈ ગયું? આ નજીક માટે વપરાય ધીસ, એટલે એક વસ્તુ હોય ત્યારે ધીસ વપરાય, એક કરતાં વધારે વસ્તુ નજીક હોય ત્યારે આ ધીસ વપરાય. તે જ રીતે આપણે જોઈએ તો ધેટ, આ દૂર માટે વપરાય. ક્યારે? દૂર માટે. આ વસ્તુ દૂર માટે વપરાય. દૂર માટે એક વસ્તુ હોય ત્યારે ધેટ વપરાય. શું વપરાય? ધેટ. દૂર માટે એક કરતાં વધારે વસ્તુ હોય ત્યારે ધોસ વપરાય. સમજાઈ ગયું? આ વસ્તુ નજીક માટે, આ વસ્તુ દૂર માટે. તે જ રીતે નજીકમાં એક જ વસ્તુ માટે, નજીકમાં વધારે વસ્તુ માટે. દૂર એક વસ્તુ માટે, દૂર એક કરતાં વધારે વસ્તુ માટે. રેડી? ઓકે.
जो बीजी रीते तमने समझाऊं तो मानी लो कि अहीं हूँ उभो छूं, रेडी, अने अहीं पेन्सिल छे तो अहीं नजीक छे तो माटे धीस इज अ पेन्सिल। हवे जो हूँ अहीं उभो होय ने पेन्सिल अहीं दूर होय तो मारे शुं कहेवाय, ढेट इज ए पेन्सिल, आ पेन्सिल छे कारण के आ बहु दूर उभू छे अने आ नजीक छे माटे धीस वपराय, दूर माटे ढेट वपराय। ओके चलो आगळ पहेलुं जोईए। खाली जगह ध ट्रक्स, खाली जगह ध ट्रक, केटला ट्रक छे तो शू आवशे, धीस आवशे, धूस आवशे, शू आवशे? तो जुओ आ ग्रीन छे माटे तमारे आ ग्रीन लाइन में जोवानुं। ओके अहींया केटला छे, एक करता वधारे छे तो माटे आ आवे, तो आ धोस छे ते अहीं तमारे लखी देवानुं, तो धोस आर ट्रक्स। ते ज रीते आपणे आगळ जोईए तो आ ग्रीन पट्टी छे तो आ पण ग्रीन पट्टी छे, आ केटलू छे, एक छे तो अहींया पण एक छे, तो आ ढेट अहींया लखी दीधो, ढेट इज ए कैमेरा। ओके समझाई गयू, आगळ वधीए। खाली जगह इज अ काइट, तो जो अहीं मैं उदाहरण आपेलू छे, आ रेड छे, बाजू में चित्र लई लीधुं छे, तो आ रेड नुं खानुं छे, अहींया एक ज पतंग छे तो आ धीस छे ए अहीं लखी देवानुं छे, धीस ए आ रीते। હવે તે જ રીતે આ રેડ કલર છે તો રેડ કલરમાં જોવાનું છે, કેટલા બોલ છે તો એક કરતાં વધારે છે, તો વધારે વસ્તુ માટે ધીસ આવશે, તો અહીંયા ધીસ લખી દેવાનું। તે જ રીતે આગળ પાંચમી ખાલી જગ્યામાં ઘડિયાળ વધારે છે, ગ્રીનમાં જોવાનું, ધોસ આવશે। છની અંદર એક જ પેન છે માટે જાતે બનાવવાનું છે, ધીસ ઇઝ અ પેન। બેગ દૂર માટે એક જ છે તો જાતે બનાવવાનું છે, ધેટ ઇઝ અ બેગ। ખુરશીઓ તો અહીં નજીક છે પણ વધારે છે तो दीज आर चेर्स। आगळ वधीए। स्टडी द पिक्चर एंड स्ट्राइक आउट इन एपोस्ट्रोफी वर्ड, हाउ मेनी आर धेर, એટલે કે ત્યાં કેટલું છે, શું છે, કેટલા છે તે વિશે આપણે જોવાનું છે। તો હાઉ મેની એપલ્સ આર ધેર, હાઉ મેની એટલે કેટલા, એપલ્સ એટલે સફરજન, ધેર એટલે ત્યાં કેટલા સફરજન છે। There is one red apple, तो त्या एक रेड सफरजन छे, लाल सफरजन छे। There are four green apple, चार लीला सफरजन छे। तो अहीं प्रवृत्ति करवानी छे, पहलू छे हाउ मेनी लायन्स आर देर, लायन एटले सिंह केटला छे, तो अहीं केटला सिंह देखाय छे, मने तो एक आ देखाय छे अने एक बीजो आ देखाय छे, बे छे, तो एक करता वधारे होय त्यारे आर वपराय, तो धेर आर टू लायन, तो शू आवे, धेर आर टू लायन्स, आ इज काढ नाखवानुं, धेर आर टू लायन्स, बे छे, एक आ छे एक आ बे। हाउ मेनी जीराफ आर धेर, जीराफ मने अहींया एक ज देखाय छे, तो अहींया लखवानुं छे धेर इज वन जीराफ, इज आव्यु, एक छे एटले माटे इज आव्यु। हाउ मेनी एलिफंट्स आर धेर, एनी एलिफंट ए पण अहींया मोटो छे हाथी, એ પણ મને એક જ દેખાય છે, બીજો ક્યાંય દેખાતો નથી, તમને દેખાય તો ટુ લખજો, મને એક જ દેખાય છે, માટે વન એલિફન્ટ। હાઉ મેની બર્ડ્સ આર ધેર, કેટલા પક્ષીઓ છે બાળકો, તો જુઓ આ એક પક્ષી કાર્ટૂનવાળું છે પણ પક્ષી જ કહેવાય, આ બીજું પક્ષી, આ ત્રીજું પક્ષી, આ ચોથું પક્ષી અને આ પાંચમો પક્ષી, પાંચ પક્ષી મને દેખાય છે, તમને જો વધારે દેખાતા હોય તે રીતે લખવાનું છે। તો અહીંયા લખી શકીએ આપણે ધેર આર ફાઇવ બર્ડ્સ। હાઉ મેની મંકી, મંકી એટલે વાંદરા, કેટલા છે, એક તો આ કાર્ટૂનવાળો એક છે, બીજો આર, બે છે, મને બે દેખાય છે, તમને જેટલા દેખાય એટલા લખવાના, ધેર આર ટુ મંકીસ, આ રીતે તમે લખી શકો। નેક્સ્ટ વોક્યુબ્યુલરી શબ્દો છે, અહીંયા તમારે જોવાનું છે આ એલ વાળું છે, તો અહીંયા એલ વાળા કેટલા છે, તો અહીંયા એલ, તો અહીંયા આઈ લખવાનો, અહીંયા ઓ લખવાનો, અહીંયા એન લખવાનો, લાયન, તો આ શું થયું, લાયન, તો આ રીતે એલ ઉપરથી લાયન, ટી ઉપરથી ટી આઈ જી ઈ આર ટાઈગર, સી ઉપરથી ચિત્તા સી એચ ડબલ ઈ ટી એ એચ, ઈ ઉપરથી એલિફન્ટ ઈ એલ ઈ પી એચ એ એન ટી, જી ઉપરથી જી આઈ આર એ એફ જીરાફ, એમ તો એમ ઓ એન કે ઈ વાય મંકી, એફ ઉપરથી એફ ઓ એક્સ લખવાનું, ડી ઉપરથી ડી ડબલ ઈ આર ડીયર એટલે હરણ। આ બધા પ્રાણીઓને આપણે ચોરસ બોક્સમાં શોધવાના છે, તો સૌ પ્રથમ અહીં લાયન આપણને આપેલું છે, ત્યારબાદ આ મંકી એમ ઓ એન કે ઈ વાય, ત્યારબાદ છે એફ ઓ એક્સ ફોક્સ, ત્યારબાદ છે ઈ એલ ઈ પી એચ એ એન ટી આ એલિફન્ટ, ત્યારબાદ છે જીરાફ, તો જી આઈ આર એ ડબલ એફ ઈ જીરાફ,
आ रीते तमारे शोधी तेने फरते चौरस करवानुं छे अथवा कलर पूरवानो छे। टी आई जी ई आर टाइगर, अहींया टाइगर छे। त्यारबाद चित्ता सी एच डबल ई टी ए एच चित्ता। आ रीते तमारे आछो एवो कलर पेन्सिल कलर होय ते पण तमे पूरी शको। डियर डी डबल ई आर डियर तो हरण। आ रीते तमारे शोधवाना छे। स्पीकिंग हेलो वॉट इज योर नेम, आने कीधु हेलो तारू नाम शू छे तो हाय माय नेम इज सोहम, मारू नाम सोहम छे। वॉट इज योर नेम तो आई एम रीमा, मारू नाम रीमा छे। हाउ ओल्ड आर यू, तमारे केटली उम्र छे केटला वर्षना छो तो आई एम सिक्स ईयर, छ वर्ष छे। गुड मॉर्निंग धीस इज माय फाधर, आ મારા પિતા છે। હિઝ નેમ ઇઝ રમેશભાઈ, તેમનું નામ રમેશભાઈ છે। હી ઇઝ એ ટીચર, તે શિક્ષક છે। હવે આપણે જવાબ આપ્યો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ માય મધર, આણે કીધું આની ઓળખાણ આપે છે, મારી માતા છે। હર નેમ ઇઝ પ્રિયાબેન, તેમનું નામ પ્રિયાબેન છે। સી ઇઝ એ ડૉક્ટર, તે ડૉક્ટર છે। આ જો આ બધું સ્ટેટોસ્કોપનું બધું લગાવેલું છે, ડૉક્ટર છે ના ચોપડી છે ના સમજાવે છે માટે શિક્ષક છે। આ રીતે તમારે સમજવાનું છે। રાઇટ ધ સ્પીક ઓન માય ફેવરેટ એનિમલ, ફેવરેટ એટલે પસંદ, એનિમલ એટલે પ્રાણી, તમને મનગમતા પ્રાણી વિશે લખવાનું છે। તો અહીં તમે લખી શકો તો માય ફેવરેટ એનિમલ ઇઝ અ ડોગ, મારું પ્રિય પ્રાણી ડોગ એટલે કૂતરો છે। ધ ડોગ ઇઝ એ પેટ એનિમલ એટલે કે પાલતુ પ્રાણી છે। એન્ડ ઇટ ઇઝ એ ફાઉન્ડ એવરીવેર, તે દરેક, ફાઉન્ડ એટલે જોવા મળે છે, ઇન ધ વર્લ્ડ દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળે છે। ઇટ એઝ ફોર લેગ, ચાર પગ હોય છે। ઇટ રન વેરી ફાસ્ટ, રન એટલે દોડવું, રન એટલે દોડવું, વેરી ફાસ્ટ ખૂબ જ ઝડપથી દોડે છે। ઇટ એઝ ટુ આઈઝ, ટુ આઈઝ એટલે આંખો, ટુ ઇયર એટલે કાન, શાર્પ ટીથ, શાર્પ એટલે તીક્ષ્ણ, ટીથ એટલે દાંત, એન્ડ શોર્ટ ટેલ, ટૂંકી પૂંછડી હોય છે। આ રીતે તમારે લખવાનું છે। તો બાળમિત્રો અહીં યુનિટ ટુ છે તે નો ભાગ બે આપણે પૂર્ણ કરીએ છીએ। ભાગ એક અને બેના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। ફરી મળીશું આગળના યુનિટ ત્રણની અંદર, ત્યાં સુધી આવજો। વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।